નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયેશ શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે દિવેલા કે કેસ્ટર કેસ્ટર એ અખાદ્ય તેલમાં આવે છે પણ એના તેલનો ઉપયોગ આમ જોવા જઈએ તો સાબુ શેમ્પૂ પછી સૌંદર્ય પ્રસાધનો પછી એનું જે તેલ છે એ બીજા ઓઇલ તરીકે પણ ખાસું એવું બધું વપરાય છે અને એનું ઓઇલ એ જે એન્ટીસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે છે એટલે દિવેલા છે એ આમ જોવા જઈએ તો ઓછા રોગ જીવાત આવતો પાક સલામત પાક અને લાંબા ગાળાનો પાક છે હવે આની જમીનની વાત કરીએ તો દિવેલાને ગોરાળું રેતાળ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે ચીકણી અને કાળી જમીનમાં સુકારાનું પ્રમાણ વધે છે હવે વેરાયટીની વાત કરીએ તો બે નંબરની જે વેરાયટી છે એ જીસીએચએસ વેરાયટી કે જે બિનપિયત માટે રજૂ કરેલી છે કે ઘણો વિસ્તાર એવો છે કે પિયત સગવડતા જ નથી અને ત્યાં વાવે વાવેતર કરવામાં આવે અને સીધું લણવામાં જ આવે ત્યાં વધારે અનુકૂળ આ બે નંબર આવે છે અને જો કદાચ એને પિયત આપવામાં આવે તો પણ ઉત્પાદનમાં ફેર પડે છે બીજી વાત કરીએ કે ચાર નંબરની વેરાયટી ચાર નંબરની વેરાયટીનું ઉત્પાદન ક્ષમતા ઘણી બધી વધારે છે પણ એમાં રોગપ્રતિકારક રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી સુકારોનો પ્રોબ્લેમ વધારે વધે છે પછી વાત કરીએ કે સાત નંબર કે જે લાલ થડવાળી કે લાલ ડાળીવાળી વેરાયટી છે સાત નંબર જે છે એ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે ચાર નંબર કરતાં ઉત્પાદન થોડુંક ઓછું આવે છે પણ એમાં સુકારો આવવાની શક્યતા રહેતી નથી બીજી વાત કરીએ તો દિવેલાના જે મૂળ છે એ એ જે ઉધયનાશક તરીકે પણ કામ કરે છે એટલે ઘણા બધા વિસ્તારમાં એવું હોય કે ઉધયનો પ્રોબ્લેમ રહેતો હોય એમાં એક વરસ દિવેલા વાવવામાં આવે તો જમીનજન્ય જે કંઈ ઉધૈનોની પ્રોબ્લેમ છે એ પણ ઓછો થઈ જાય બીજું કે દિવેલાનો ખોળ જે છે એ એક સેન્દ્રીય ખાતર તરીકે પણ સારો એવો ઉપયોગ થાય છે બીજી જમીનજન્ય જીવાત અને જમીનજન્ય બીજી ફૂગ અને બેક્ટેરિયામાં પણ દિવેલાનો ખોળ સારી રીતે ઉપયોગ થાય છે હવે વાત કરીએ તો જીવાતની કે આમાં મેજોરિટી ઘોડિયા ઈયળ આવે છે કે જે કાતરા ઈયળ તરીકે ઓળખાય છે આ ઘોડિયા ઈયળને આપણે કોઈપણ પ્રકારની કોન્ટેક ફૂગનાશક જેમ કે સાયપરમેથિન છે ક્વિનાલ ફોસ છે ફેનવાલ રેટ છે આ પણ વાપરવાથી આપણે ટૂંકા ગાળાનું પરિણામ મેળવી શકીએ છીએ લાંબા ગાળાના પરિણામ મેળવવા માટે ઇમામેક્ટિન બેન્ઝોઈટ એક પોઈન્ટ નવ ટકા અથવા ઇમામેક્ટિન બેન્ઝોઈટ પાંચ ટકા આનો છંટકાવ કરવાથી પંદર વીસ દિવસનું પરિણામ મળે છે બીજું કે જો સુકારાનો પ્રોબ્લેમ રહેતો હોય તો થડે મેન્કોજે પત્તા કાર્બન કાર્બનડીજીમ અથવા મેન્કોજે પત્તા મેટાલિક જીલનું ડ્રેન્ચિંગ કરવામાં આવે તો પણ એના પ્રોબ્લેમમાં આપણે રાહત મેળવી શકીએ છીએ બીજી વાત કરીએ તો એક આપણે દિવેલામાં જ્યારે માળ બંધાય ત્યારે દોડવા કોરી ખાનારી ઈયળ આવતી હોય છે કે જે દોડવાની અંદર એ એક પાતળી ગુલાબી રંગની ઈયળ હોય છે કે જે દોડવા કોરી ખાય અને આખું માળ છે અને સફેદ ઝાડા જેવું બનાવી દેશે હવે એના માટે આપણે ઘાટો એવો માળ જેમ ભીંજાય એવી રીતે ઇમામેક્ટિન બેન્જોઇટનો સ્પ્રે કરવામાં આવે તો આ દોડવા કોરી ખાનારી ઈળનું નિયંત્રણ મેળવી શકીએ આનો ઉપદ્રવ પહેલાં બહુ નહોતો પણ છેલ્લા બે વર્ષથી આનો ઉપદ્રવ ધીમે ધીમે વધતો જાય છે પછી વાત કરીએ કે વાવેતર વાવેતરનો સમય આના માટે ખૂબ અગત્યનો છે વાવેતર જો પંદર ઓગસ્ટ પછી અથવા કે જન્માષ્ટમી આજુબાજુ અથવા બે સાતમની વચ્ચે વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધુ મળી શકે એનું એક કારણ છે કે જ્યારે ભાદરવા મહિનામાં ટેમ્પરેચર વધે તો ત્યારે જે એનું મેલ ફિમેલ ફ્લાવર અલગ હોય કે જે એનું નર ફા નર ફૂલ વધી જાય છે ટેમ્પરેચર વધે ત્યારે અને માદા ફૂલ ઘટી જાય છે એટલે માળ ખાલી રહે છે ગઢ જે બેસવાનું પ્રમાણ હોય એ ઘટી જાય છે એટલે બહુ જુલાઈ મહિનામાં વાવેતર કરવું નહીં ઓગસ્ટ મહિનામાં વાવેતર કરવાથી કે જ્યારે માળ બંધાવવાનું શરૂ થાય ત્યારે ઓલરેડી શિયાળો અથવા ઠંડુ વાતાવરણ શરૂ થઈ ગયું હોય તો ઉત્પાદન સારું એવું લઈ શકીએ છીએ બીજી આમાં ખાસ અગત્યની વાત એ છે કે માળ બેસવાનું જ્યારે શરૂઆત થાય ત્યારે કોઈ પણ એક એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ આપવાથી એની માળની સંખ્યા કે જે ફૂટ થાય એવી ઇમ્યુનો એસિડવાળી પ્રોડક્ટ આપવાથી કે જે પાંચથી છ માળ થતી હોય તો સાતથી આઠ માળ થાય અને ત્યાર પછી પંદર વીસ દિવસ પછી એક પ્રોટીન અને ઇમ્યુનો એસિડ બેઝ દવા આપવાથી કે એનું જે માળ બંધાવવામાં જે ગળ બંધાય છે દાણા બંધાવવામાં વજન અને સાઇઝ વધાવવાનું કામ પણ સારું એવું કરે છે હવે આની લાંબા ગાળાનો પાક હોવાથી પોષણની જરૂરિયાત સમયાંતરે રહેતી હોય છે તો સમયાંતરે બાર બત્રીસ સોળ અને એની સાથે એનપીકે કે આપવાથી એરંડાને મેઇન મુખ્ય એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ મળી રહેતા હોવાથી છોડ ઉત્પાદન ક્ષમતા સારી રહે છે બીજી વાત કરીએ તો જ્યારે સુકારો આવે ત્યારે સુકારામાં જ્યારે આપણે જ ઈયળ માટેની દવા છાંટતા હોય ત્યારે ત્યારે આપણે કોઈપણ ફૂગનાશક સાથે લઈ લઈ તો અલગથી આની દવા છાંટવાની આવતી નથી અને સુકારા સામે પણ થોડુંક પરિણામ મળી શકે છે જો આ તમને માહિતી સારી લાગી હોય તો તમારા બીજા ખેડૂત ગ્રુપમાં શેર કરો અને આવી માહિતી મેળવતી રહેવી હોય તો સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર